સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના કારણે ઓક્સિજનની અછત વર્તાવા હવે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. ત્યારે થરાદની સરકારી હોસ્પિટલમાં અદાણી પરિવાર તરફથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ગત શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ થરાદની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેઓએ થરાદ સરકારી હોસ્પિટલમાં શ્રીફળ વતેરી ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજની 125 જેટલી ઓક્સિજનની બોટલો ભરાય તેટલો ઓક્સિજન ઉત્પન્ન થશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે અદાણી પરિવારના આભાર વ્યક્ત કર્યો હતો કે આવી કપરી પરિસ્થિતિમાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપના થરાદની અદાણી પરિવારે પોતાના વતન પર ખૂબ જ ઋણ અદા કર્યું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના લોકોને મળશે. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે રેફરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. જોકે આ મુલાકાત દરમિયાન સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ ટીડીઓ, ડીડીઓ અને થરાદ પ્રાંત અધિકારી મામલતદાર, નાયબ મામલતદાર સહિત થરાદ પોલીસ સ્ટેશન પીએસઆઈ હાજર રહ્યા હતા. થરાદ ખાતે આપણને ખ્યાલ છે કે એના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી તરફથી એમના વતનનો ઉપભોક્તા આપણને ખૂબ મદદ કરેલી છે અને અહીંયા પીએસએ પ્લાન્ટ ઓક્સિજનનો આપણને મળેલો છે. ઓલમોસ્ટ 125 બોટલ ડેઇલી ભરી શકાય એટલી આ કેપેસિટીનો છે. એટલે થરાદ રેફરલ હોસ્પિટલની જરૂરિયાત સંતોષાવવાની ઉપરાંત આજુબાજુની જે પીએસસી સીએચસી છે એની જરૂરિયાત પણ એટલી સંતોષવાની છે. ત્યારે થરાદ રેફરલ હોસ્પિટલનો સ્ટાફ પણ સ્થાનિક આગેવાનોની મદદથી ખૂબ સુંદર કામગીરી કરી રહ્યો છે અને આ વ્યવસ્થાઓની વચ્ચે આવનારા દિવસોમાં ચોક્કસ આપણે કોરોનામાંથી બહાર આવીએ છીએ.